विजयकांत कृष्णकांत पंड्या, उम्र वर्ष 77, रहवासी वेसू, हूँ निवृत्त कुल जीवन गुजारू छू। तारीख 21 ऑगस्ट ना रोज आश्रे बपोरे 1 वागे अमारी पर फोन आयो कि तमारो वीजळी घर नू बिल भरवानो बाकी छे, तो तात्कालिक तमे नहीं भरशो तो तमारो कनेक्शन कपाई जशे। एम करीने अमारे अमने कोई लोकोए कॉन्टेक्ट कर्यो, अमे त्यार पछी ए नंबर पर अमे संपर्क कर्यो कि भाई जे वीजळी अधिकारी छे तेनी साथे वात करी कि अमे तो सामान्य रीते बिल भरी दईए छे, छतां शा माटे आ रीतनो फोन आव्यो। એટલે એ લોકોએ અમને વાતમાં રાખીને એ દરમિયાન અલગ અલગ એ લોકોએ કીધું કે આ રીતે તમે એકાઉન્ટમાં કરો, આ રીતે બીજી રીતે એકાઉન્ટમાં કરો, પણ અમને એક સમયે અમને ખ્યાલ નહીં આવ્યો કે ભાઈ આ લોકો સમય પસાર કરવા માટે અમને વાતમાં રાખે છે। જે સામેની વ્યક્તિએ જે અમને ઇન્ફોર્મેશન માગી અમે આપી, અને ત્યાર પછી તરત જ અમારા ખાતાની અંદરથી પૈસા કપાવવાનું ચાલુ થઈ ગયું, જે આશરે 1,03,625 રૂપિયા હતા। અમે તાત્કાલિક બીજે દિવસે લોકરક્ષક શ્રી હાર્દિકભાઈ ધર્મેન્દ્રભાઈ નો સંપર્ક કર્યો અઠવાલી સાયબર ઓફિસમાં, અને એમને રજૂઆત કરી। અમે તાત્કાલિક પગલાં લઈને પેમેન્ટ પણ સ્ટોપ કરાવી દીધું, ત્યાર પછી જે જરૂરી કાર્યવાહી હતી તે પૂરી કરી। બીજે દિવસે સવારે 11 વાગે એમનો ફોન આવ્યો કે ભાઈ તમારે જે કંઈ બી જે ફ્રોડ થયેલું તે એન્ટ્રીઓ બધી વ્યવસ્થિત કરાવી છે, અને થોડા દિવસની અંદર તમારા ખાતાની અંદર પૈસા જમા થઈ જશે। હું આ તબક્કે સમગ્ર પોલીસ દળનો હું આભાર વ્યક્ત કરું છું, ને ખાસ કરીને હાર્દિકભાઈ ધર્મેન્દ્રભાઈ કોન્સ્ટેબલે જે અમને મદદરૂપ થયા છે, સહાનુભૂતિ બતાવી છે, તેનો હું ખરેખર હૃદયપૂર્વક હું આભાર માનું છું।